जय सच्चिदानंद जय सच्चिदानंद आप સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર 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 જય सच्चिदानंद રાત્રે આનંદ થઈ ગયો ગરબામાં કચરા બધા ગયા થોડા સામાયિક થઈ હતી ને ધર્મ વાળી એ હલકું થઈ જાય ને એકદમ જેમ જેમ આપણી સામાયિકો થતી જાય ને બધા બોજા ઓછા થાય તો હળવું ફૂલ થઈ જાય અંદર હવે બહુ સરસ ચેપ્ટર છે આખું જીવનભરના વહેણમાં તણા તાને તારે જ્ઞાની જ્ઞાન એટલી સરસ વાત હોય કે દાદા કે છે અમે જીવનમાં કેવી રીતે ચોખ્ખું કર્યું એક એક વ્યક્તિઓની અને વિગતવાર બધી વાતો જુદા જુદા લોકોને કરી હશે દાદાએ તે આખું કલેક્શન આમાં ભેગું થાય છે અને ભયંકર દોષો કોઈને કહેવાય નહીં કોઈને સેવાય નહીં કોઈ કહીએ તો આપણને આમ શરમ આવે તો એ બધા દોષોની આલોચના કરીને ચોખ્ખા થઈ જવાય એ બધી વાતો આમાં દાદાએ બતા કેવા પ્રકારના દોષો બધા લોકોએ ખુલ્લા કરીને ચોખ્ખા થઈ ગયા એટલે સરસ બધું આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજીએ અને આ આખા જીવનના ધ્યેય રૂપે છે આ જે આ પ્રતિક્રમણની વાત છે એ કુટુંબના એક એક વ્યક્તિઓના પ્રતિક્રમણો કરી કરીને ચોખ્ખા કરવું કુટુંબની પણ જીવનમાં ભેગી થયેલી એક એક વ્યક્તિઓના તે આખું કાયમ માટેનું છે જરા ફ્રી ટાઈમ મળ્યો તો કુટુંબની એક એક વ્યક્તિઓને ધંધાની મિત્ર મંડળ ગામવાળા સગા ઓળખીતા આડોશી પાડોશી જૂના કરે નવા કરે સત્સંગના બધાને યાદ કરી કરીને પહેલાં જેટલા દેખાય એટલા દોષોને વ્યક્તિગત ધોવાના કે આવી ભૂલ થઈ કે આવી ભૂલ પછી કશું ના જડે તો કે આ ભાવ પૂર્વભાવ સંખ્યાભવ અસંખ્યાત ભવમાં રાગ દ્વેષ અજ્ઞાનથી વિષય કસાઈથી જે કાંઈ ભૂલચૂક થઈ હોય બધાની માફી માગું છું મને માફ કરો મને મુક્ત કરો તો પાકું સીલ વાગી જશે પછી એટલે આખી રીત દાદાએ બતાડી છે આપણે જરા વિગતવાર સમજીએ જય સચિદાન પેજ નંબર ટુ એટી ફોર સોરી થ્રી એટી ફોર ચેપ્ટર ટ્વેન્ટી ફોર થ્રી એટી ટુ સોરી થ્રી એટી ટુ ચેપ્ટર ટ્વેન્ટી ફોર હેડિંગ જીવનભરના વહેણમાં તણાતાને તારે જ્ઞાન સબ હેડિંગ યાદ આવે તે ચોખ્ખું થવા જેમ નાયગરા ફોલ્સ નો પ્રવાહમાં તણાતો હોય એને બચાવવું કેટલું કઠિન કહેવાય ત્યાં દાદા બચાવી લે છે છઠ્ઠારામાં પ્રવાહ જઈ રહ્યો છે એમાંથી દાદા આ વહેણમાંથી દાદા તારે છે તણાઈ રહેલાને બચાવે છે અને કહી છે કે જ્ઞાનથી જ્ઞાન દોરડા નાખીને બચાવે છે પછી પ્રશ્ન કરતા યાદ કરીને પાછલા દોષ જોઈ શકાય દાદાશ્રી પાછલા દોષ ઉપયોગથી જ ખરેખર દેખાય યાદ કરવાથી ના દેખાય યાદ કરવામાં તો માથું ખંજવાળું પડે આવરણ આવે એટલે યાદ કરવું પડે ને આ ચંદુભાઈ જોડે ભાંજગાળ થઈ હોય તો આ ચંદુભાઈનું પ્રતિક્રમણ કરે તો ચંદુભાઈ હાજર થઈ જાય જ એ ઉપયોગ જ મૂકવાનો આપણા માર્ગમાં યાદ કરવાનું તો કશું છે જ નહીં યાદ કરવાનું એ તો મેમરી સ્મૃતિને આધીન છે જે યાદ આવે છે તે પ્રતિક્રમણ કરાવવા માટે આવે છે ચોખ્ખા કરાવવા આ સ્મૃતિ ઇટસેલ્ફ બોલે છે કે અમને કાઢ ધોઈ નાખ જો સ્મૃતિ ના આવતી હોત તો બધા લોચા પડી જાય એટલે આ કેટલું સરસ છે જે યાદ આવે છે તે પ્રતિક્રમણ કરાવવા માટે યાદ આવે છે ચોખ્ખા કરાવવા માટે જો યાદ આવતું ના હોત ને તો કેટલાય દોષો આવરણ આવી ગયા હોત તે પછી યાદ આવ્યા એટલે કુદરતનો નિયમ છે કે જેટલું આપણે ઊંધું ચાલ્યા હોય ને એ બધું સ્ટોર થાય છે પૂતગલમાં પછી બધું રિપ્રેઝેન્ટ કરે છે અને યાદગીરી એટલે આ પૂતગલ આપણને બતાડે કે તમે ચૂક્યા એટલે આપણે ખબર પડી છે કે આ ભૂલી ગયા આ ભૂલથી ગયા હવે શુદ્ધ કરો એને જ્ઞાતા દ્રષ્ટારો આ નિકાલ કરો એટલે પ્રતિક્રમણ કરવાનું જુદું જોવાનું અનિકાલ કરવાનો એટલે આ કાલે પેલા વાત કરતા હતા ને સુધીરભાઈ કે જો આ કુદગલ પૂતગલ જો પછી બધું જેટલું જેટલું ગુના કર્યા છે ને બધું સ્ટોર કરીને પાછું મોકલે છે કે તમારી આ ભૂલ થઈ ગઈ આ ભૂલ એટલું જેટલું યાદ આવે છે ને એ બધા દોષ થઈ ગયેલા વસ્તુ જ પેલા પૂતગલમાં સ્ટોર થયેલી છે તમે મને કંઈ રસ જ નથી મને કંઈ યાદ નથી હું ભૂલી ગયો ના થોડી વાર પછી પેલું યાદ આવે હમ ખીચડી સાથે થોડું અથાણું હોય તો મજા આવે કઢી મજા નથી આવતી મોડી છે કે છે ખાટું અથાણું મજા આવે તો યાદ આવે એટલે આપણે સમજવાનું કે આ જો રસ છે એ ભૂસવા પડશે બધા પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ જેના પ્રતિક્રમણ નથી થયા તે યાદ આવે છે અને જેની ઈચ્છાઓ છે પ્રત્યાખ્યાન નથી કર્યા તે બધી ઈચ્છા રૂપે ઊભું થાય પછી પછી એ જો ના આવે તો તમે કોને ધોશો તમને ખબર સી રીતે પડે કે ક્યાં આગળ રાગ દ્વેષ છે સ્મૃતિ આવે છે એ તો એની મેળે નિકાલ થવા આવે છે નખાવા આવે છે જો સ્મૃતિ આવે ને તેને ધોઈ નાખો ચોખ્ખું કરી નાખો તો એ ધોવાય ને વિસ્મૃત થઈ જાય ચોંટી ગયેલું હોય ને ચોટ એટલે ચોંટેલું આ ચીજ ચીજ છે ને જ્યાં જ્યાં ગમો હોય ના ગમો હોય ત્યાં ત્યાં બધું ફોટા પાડી નાખે ચોંટી જાય છે રાગ કરે દ્વેષ કરે એ બધું પછી યાદ રૂપે પાછું આવે છે એટલે આ જો સ્મૃતિ ના હોત ને તો પછી ધોવાનું કરત જ નહીં એટલે આ કુદરતી નિયમ છે બધા કુદરતી રીતે બની તો યાદ આવે એટલા માટે જ યાદ આવે કે તમે ધોઈ નાખો પછી યાદ એટલા માટે જ આવે છે કે તમારે અહીં ચોટ છે તે ભૂસો તેનો પશ્ચાતાપ કરો અને ફરી એવું ના થાય એવો દ્રઢ નિશ્ચય કરો આટલાથી તે ભૂસાય એટલે વિસ્મૃત થાય કોઈ એક વખત યાદ આવે તો તેનું એક વખત પ્રતિક્રમણ કરવું પડે પણ જાથુમાં તો જેટલી વાર યાદ આવ્યો તેટલી વાર પ્રતિક્રમણ કરવું પડે પેજ નંબર પ્રતિક્રમણની રીતે એક સરખી જ છે એમાં આ યાદ આવ્યો તો કે આમાં રાસ છે માફી માંગો છો એ બોલ નહીં કરવાની શક્તિ આપો પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી આટલું કરવાથી ભૂસાઈ જશે કે છે અને એક વખત યાદ આવ્યું તો એક વખત પ્રતિક્રમણ કરજો ગાંઠ મોટી હોય તો યાદ આવે તો આ જગતમાં કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી એવું તમે નક્કી કર્યું છે ને છતાં કેમ યાદ આવે છે માટે પ્રતિક્રમણ કરો પ્રતિક્રમણ કરતા પછી પાછું યાદ આવે ત્યારે આપણે જાણવું કે આ હજુ ફરિયાદ છે માટે ફરી આ પ્રતિક્રમણ જ કરવાનું પ્રશ્ન કરતા એ તો દાદા જ્યાં સુધી એનું બાકી હોય ત્યાં સુધી પ્રતિક્રમણ થયા જ કરે છે એને બોલાવવું નથી પડતું દાદાશ્રી હા બોલાવવું ના પડે આપણે નક્કી કર્યું હોય એટલે એની મેળે થયા જ કરે પેલું કહે ને કે પ્રતિક્રમણ થયા જ કરે છે દાદા પાસે સિદ્ધાંત કહી દે છે આપણે નક્કી કર્યું હોય ને એટલે એની મેળે પેલું થયા કરે પણ આ બહુ મોટી વસ્તુ છે કે યાદ છઠ્ઠી આપતાણીમાં આખું મોટું ચેપ્ટર છે આમાં નાનો ટુકડો છે આખું યાદ ફરિયાદનું નિવારણ પણ આ બહુ મોટી વસ્તુ છે કે આપણે અહીં આપણે કહે ને કે દોષો ખરેખર યાદથી દેખાય છે તો કે ના આપણે જ્યારે વિધિ કરીને બેસીએ છીએ જોવું છે એટલે ઘણું ખરું કપડાં ઉખડે છે ઘણા બધા ફિલ્મની જેમ દેખાયા કરતું હોય છે ઘણા ના દેખાય ને તો પછી આપણે બીજો ઉપાય કરી થોડું સંકોરો ખોદો કે આપણે કઈ સ્કૂલમાં હતા કયા રસ્તે જતા હતા કોની હોટલમાં ચા પાણી નાસ્તો કરવા બેસતા હતા કોઈ ફ્રેન્ડ હતા કોઈ આપણી સાથે એમ કરતા કરતા પછી પોપડા તૂટ્યા ને પછી દેખાવા મળશે તે આ પ્રજ્ઞાનો ઉપયોગ જ મુકાય છે એની પર એટલે આવરણો તૂટે છે અને દેખાય છે એટલે આપ દાદા કે છે ને તમે ખાઓ પીઓ હરો ભરો પછી વસ્તુ યાદ ના આવી જોઈએ એટલે આપણે યાદ આવે ક્યારે તો કે આપણે ચોંટ્યા હોય ગમ્યું હોય અભિપ્રાય આપે કે સારી વસ્તુ છે ફરી મળે તો મજા આવશે અને એ ભૂલો ને લીધે પેલું યાદ આવે છે અને હવે આપણે એ પ્રતિક્રમણ કરીશું એટલે ભૂલો ધોઈ નાખીશું તો પેલી વસ્તુઓ ખરી પડશે એટલે આ ખાધું પીધું એ ગુનો નથી એની પાછળ રાગદ્વેષ એ ગુનો છે અભિપ્રાય એ ગુનો છે અને અભિપ્રાયથી યાદ આવી જાય છે પછી અને આ પ્રતિક્રમણથી અભિપ્રાય ધોવાઈ જાય રાગદ્વેષ ઘૂસી જાય એટલે પેલી વસ્તુ વિસ્મૃત થઈ જાય ખરી પડે પછી હેડિંગ પ્રત્યાખ્યાન રહી ગયા એની ઈચ્છા યાદ એ રાગ દ્વેષના કારણે છે જો યાદ ના આવતું હોય તો ગૂંચ પડેલી ભૂલ જવા ભૂલી જવાત તમને કેમ કોઈ ફોરેનર્સ વિદેશીઓ યાદ નથી આવતા ને મરેલા યાદ કેમ આવે છે આ હિસાબ છે અને તે રાગદ્વેષના કારણે છે તેનું પ્રતિક્રમણ કરવાથી ચોંટ ભૂસાઈ જાય ઈચ્છાઓ થાય છે તે પ્રત્યાખ્યાન નથી પ્રત્યાખ્યાન નથી થયા તેથી સ્મૃતિમાં આવે છે તે પ્રતિક્રમણ નથી કર્યા તેથી પ્રશ્ન કરતા પ્રતિક્રમણ માલિકી ભાવનું હોય ને દાદાશ્રી માલિકી ભાવનું પ્રત્યાખ્યાન હોય ને દોષોનું પ્રતિક્રમણ હોય આપણે તો આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરતા જઈશું એટલે ધીમે ધીમે બધો ચોખ્ખો કચરા ચોખ્ખા થતા આ તો વધારે સૂક્ષ્મ રીતે બધું ભાવાર્થ સમજવા માટે કે ભાઈ આ શેનું પ્રતિક્રમણ શેનું પ્રત્યાખ્યાન ત્યાં બધું એમનું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે આમાં માલિકી ભાવનું મારું માન્યું છે તો હું માલિકી ભાવ છોડી દઉં છું માન્યા પછી રાગદ્વેશ કરીએ છીએ અને બીજા પહોંચાડે છે ને અતિક્રમણ થાય છે તેના પ્રતિક્રમણ કરવાના અને માલિકી ભાવનું પ્રત્યાખ્યાન કરવાનું કહે છે પછી હેડિંગ છતાંય અતિક્રમણો ચાલુ છે પ્રશ્ન કરતા પહેલા જે દોષો કરેલા તેની અત્યારે તીવ્રતા ઓછી થયેલી હોય ઘણી વસ્તુ એ યાદ પણ ઓછી રહે તો પ્રતિક્રમણ કરતી વખતે એ બધું ભૂલાઈ ગયેલું હોય તો એ કેટલી યાદ આવે એક વાર કહેલું કે રોજના પ્રતિક્રમણો ને એથી પણ વધારે પણ કરવા પડે હવે એ બધું ભૂલાઈ ગયેલું છે ને એ દોષો તો બાંધી દીધેલા છે એ કઈ રીતે યાદ આવે પેજ નંબર થ્રી એટી ફોર દાદાશ્રી એવું બધું કરવાની જરૂર નથી એ ઘણા ખરા આપણે આ જ્ઞાન આપીએ ને ત્યારે તરત બળી જાય ત્યારે તમને આ જ્ઞાન હાજર થાય એટલે ઘણું ખરું બળી ગયેલું હોય કોઈ મોટો ગુનો થયેલો હોય અને યાદ આવે તો તેનું પ્રતિક્રમણ કરવું બાકી કશું કરવાનું નહીં યાદ ના આવે તેને કશું કરવાનું ન હોય આમાં કેવું છે ડખાવાળા ગૂંચવાડાવાળા દોષ હોય ડખા હોય એ સળગ હોય આપણે અમુક યાદ કરીએ ને સ્કૂલમાં તો તરત પેલા ટીચર કકળાટ કકડાટ યાદ આવે કે આની જોડે બહુ માથાકૂટ કરી હતી કેમ તો કે સળવડાટ છે હજુ ચોખ્ખું કર્યું જ નથી આખા અમુક આઠમા ધોરણની વાત હોય તો આઠમા ધોરણ આખું વરસ આપણે પસાર કરેલું પણ કશું યાદ જ ના આવે અને અમુક પેલા ખોરાક ચોરીનો અક્ષર આવ્યો તો ટીચર જોડે માથાકૂટ કરી હતી તો કે એ પ્રસંગ યાદ આવી જાય કેમ તો કે સળવડાટ હજુ કઈ નઈ ઓલવાય નથી ગયું મેં ખડખડ સળવડાટ રહે છે તો કે એવી વસ્તુઓ જ પ્રતિક્રમણમાં આપણા પ્રશ્ન તપાસ કરીએ ને આવું કઈ બન્યું હતું કઈ બન્યું હતું તરત એ મોટા મોટા પ્રસંગ યાદ આવી જશે અને એ ધોઈ નાખવાના બાકી બહુ પછી ખોદી ખોદીને કંઈક કંઈક પેલું આખા આઠમા ધોરણની બધી વાતો કશું યાદ જ નથી આવતી તો એને કંઈ બહુ ખોદી જરૂર ના પણ સાધારણ તપાસ કરશો ને તો ચળવળાટ વાળા દોષો તરત ખબર પડી જશે જેમ પેલો ધુમાઈ ગયેલો અગ્નિ હોય ને ઉપર આખોડી ફરી વળી હોય એ જરાક મેં સંકોરો એટલે પેલો ભડકો થાય અને જે લાકડું રાખ જ થઈ ગયું છે ને ગમે તેટલું સંકોરો ને તો ભડકો ભડકો ના થાય એવી રીતે આ થોડું યાદ ખોદા થોડું ખોદીએ અથવા તો આવો કોઈ પ્રસંગ તપાસ કરીએ ને તો જે સળવળાટવાળા દોષો જડી આવશે આપણને એટલે એ કે છે ને એ જે યાદ આવે એનું પ્રતિકોણ કરી નાખો કોઈ મોટો ગુનો થયેલો હોય ને તે યાદ આવશે અને એને ધોઈ નાખજો કે છે પછી પ્રશ્ન કરતા પ્રતિક્રમણ કરવા છતાં વારંવાર એ ગુનો યાદ આવે તો એનો અર્થ એવો કે એમાંથી હજી મુક્ત નથી થયા દાદાશ્રી આ ડુંગળીનું એક પળ નીકળી જાય તો બીજું પળ પાછું આવીને ઊભું રહે એવા બહુ બહુ પાથ પળવાળા છે આ ગુના એટલે એક પ્રતિક્રમણ કરીએ તો એક પળ જાય એમ કરતાં કરતાં સો પ્રતિક્રમણ કરીએ ત્યારે એ ખલાસ થાય કેટલાકના પાંચ પ્રતિક્રમણ કરીએ ત્યારે એ ખલાસ થાય કેટલાકના 10 ને કેટલાકના 100 થાય એના પડ હોય એટલા પ્રતિક્રમણ થાય લાંબો ચાલ્યું એટલે લાંબો ગુનો હોય એટલે અમુક પ્રતિક્રમણ કર્યા પછી પણ વારંવાર યાદ આયા કરે હવે યાદ જ નથી આવતું અને યાદ આયા કરે તો કે જેટલા પ્રતિક્રમણ કર્યા છતાં કેમ યાદ આવે તો કે ભાઈ બે ચાર પડ આવ્યા બાકીને રહી ગયા છે ફરી આવશે પણ નિયમ કેવો છે કે એ પ્રતિક્રમણ થ એટલે એક પડતો અવશ્ય જાય છે પછી ત્રીસ પડે તો ઓગણત્રીસમાં આવશે અઠ્યાવીસમો આવશે સત્યાવીસમો કરતા કરતા એક દાડો ડુંગળી ખલાસ થઈ જશે ગાંઠ ખલાસ થઈ જશે પછી પ્રશ્ન કરતા ઘણી વખત એવું બને કે ભૂલ થઈ તે ખબર પડે તેનું પ્રતિક્રમણ થાય કરતા જાય છતાં પાછા ફરી ફરીને એની એની એ જ ભૂલો ચાલુ જ હોય એટલે વર્તનમાં ભૂલો ચાલુ હોય અને પ્રતિક્રમણ થાય છે ને પેલો અતિક્રમણ થઈ જાય વર્તનમાં પછી દાદાશ્રી જે થાય તે ફરી ફરીને પણ પ્રતિક્રમણ કર્યા જ કરવાના કારણ કે એ પડ છે ને એ પળ ગયું બીજું પડ ગયું એટલે એ ભૂલોનો દોષ નથી કરનારનો દોષ નથી એ પળ વધારે છે તેથી આપણને એમ લાગે કે આપણે આ ભૂલ ના પ્રતિક્રમણ બરોબર નહીં કર્યા હોય કે આપણે સમજ્યા નહીં હોય કે આપણી જાગૃતિ નહીં રહેતી હોય એ બધી શંકા રાખવાની જરૂર નથી કારણ શું છે એમાં ભૂલનો દોષ નથી કરનારનો દોષ નથી પડ વધારે છે અને કોકને કે છે ત્રણ વર્ષથી કરું છું ને હજુ કઈ ફરક પડતો નથી તો એ ભાઈ ભાઈ વધારે પડે છે લાખ પડે છે ચિંતા નહીં કરવાની દયા કરવાની એટલે આ શું છે કે આ બધું આ સમજણ જો આપણી પાસે હોય ને તો બોજો ના રે અને દોષોના પ્રતિક્રમણ નો પુરુષાર્થ આપણો ચાલુ રહી શકે પછી પ્રશ્ન કરતા એ સ્વભાવને લીધે છે કે એટલી જાગૃતિ ઓછી છે માટે દાદાશ્રી ના 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 હજાર જન્મ સુધી આનું આ કર્યું હોય તો એટલા પળ વધારે હોય પાંચ જ જન્મ કર્યું હોય તો એટલા અને તોય થશે ફરી કારણ કે ડુંગળી હોય એનું એક પડ જાય તો તે ડુંગળી મટી જાય એ પાછું બીજું પડ આવે ત્રીજું આવે એમ કરતાં કરતાં કેટલાય પડવાળા દોષો છે તે દસ પળવાળા દોષોનો દસ પ્રતિક્રમણમાં નિકાલ થઈ જશે પેજ નંબર થ્રી એટી ફાઈવ પચાસ ફળવાળા દોષોનો પચાસ પ્રતિક્રમણમાં નિકાલ થઈ જશે પ્રતિક્રમણ કર્યું એટલે એનું ફળ તો અવશ્ય મળે જ અવશ્ય ચોખ્ખું થાય છે બોલો અમુક દોષો વિષયના દોષો વિષય વિકાર તો કેટલાય અવતારથી કોઈ અવતારમાં પસ્તાવો લીધો જ નહીં હોય આ લક્ષ્મી માટે આ માન માટે કીર્તિ માટે કે જશ માટે કે મોટા થવા માટે તો એ બધા મોહ માટે કોઈ દળ પ્રતિકણ પ્રત્યાખ્યાન થયા માર પડે ને તો કે આ જરાક માર પડે બીજી રીતે મારે ભોગવી લેવું છે પાછું બીજી રીત કપટ કરીને બીજી રીતો કરે અથવા બુદ્ધિ વાપરીને બીજી રીતો શોધી કાઢે ખોટું છે એવું કોઈ અવતારમાં લાગ્યું જ નથી એટલે ભવો ભવથી આ બધા દોષો એટલે આ પડવાળા છે એટલે આપણે એક અવતારમાં બધા ખલાસ ના થાય એ બધા ખલાસ થઈ જવા જોઈએ એવું બધું બુઆમ કરવાની જરૂર નથી આપણે આ સમજી લીધું હોય ને તો એક બે ત્રણ અવતારમાં પૂરું થઈ જશે આ બધું એટલે જબરજસ્ત આપણી પાસે આ મોટું દાદા કેટલું બધું ખુલ્લું કરે છે કે કેટલા અવતારોના હોઈ શકે કેવા હોઈ શકે કઈ રીતે આ બધું શકે એટલું બધું ફોડ મળે છે આપણને કે જેથી કરીને આ બધા જે બની જાય એની પર કેવી રીતે સોલ્યુશન સમજણ ગોઠવવી કે જેથી કરીને સમાધાન રહે અને આપણો પુરુષાર્થ પણ આગળ માંડી શકીએ પછી અતિક્રમણનું પ્રતિક્રમણ હોવું જોઈએ અહીંયા આવીને કશું અતિક્રમણ કર્યું નથી એટલે તમારે તેનું પ્રતિક્રમણ કરવાનું રહેતું નથી અતિક્રમણ કરો તો જ પ્રતિક્રમણ કરવાનું છે હેડિંગ યાદનું પ્રતિક્રમણ ઈચ્છાનું પ્રત્યાખ્યાન પ્રશ્ન કરતા યાદ આવે તેનું પ્રતિક્રમણ કરવું અને ઈચ્છા થાય તેનું પ્રત્યાખ્યાન કરવું એ સમજાવો દાદાશ્રી યાદ આવે છે એટલે જાણવું કે અહીં આગળ વધારે ચીકણું છે તો ત્યાં પ્રતિક્રમણ કર કર કરીએ તો બધું છૂટી જાય પ્રશ્ન કરતા તે જેટલી વાર યાદ આવે એટલી વાર કરવું દાદાશ્રી હા કેટલી વખત કરવું એટલી વખત કરવું આપણે કરવાનો ભાવ રાખો એવું છે ને યાદ આવવાને માટે ટાઈમ તો જોઈએ ને તો આનો ટાઈમ મળે રાતે કંઈક યાદ આવતા નહીં હોય પ્રશ્ન કરતા એ તો કંઈ સંજોગ હોય તો દાદાશ્રી હા સંજોગોને લઈને પ્રશ્ન કરતા અને ઈચ્છાઓ આવે તો દાદાશ્રી ઈચ્છા થવી એટલે સ્થૂળ વૃત્તિઓ થવી પહેલાં આપણે જે ભાવ કરેલો હોય તે ભાવ ફરી ઊભા થાય છે અત્યારે તો ત્યાં આગળ પ્રત્યાખ્યાન કરવું પ્રશ્ન કરતા તે વખતે દાદાએ કહેલું કે આ વસ્તુ હવે ન હોવી ઘટે દરેક વખતે એવું કહેવાનું દાદાશ્રી આ વસ્તુ મારી ન હોય ઓસરાવી દઉં છું અજ્ઞાનતામાં પેજ નંબર થ્રી એટી સિક્સ મેં આ બધી બોલાવી હતી પણ આજે મારી ન હોય આ એટલે મન વચન કાયાથી ઓસરાવી દઉં છું હવે મારે કંઈ જોઈતું નથી આ સુખ મેં અજ્ઞાન દશામાં બોલાવ્યું હતું પણ આજે આ સુખ મારું ન હોય એટલે મન વચન કાયાથી ઓસરાવી દઉં છું હવે મારે કંઈ જોઈતું નથી જેમાં સુખ માન્યું હતું તેને આપણે બોલાવ્યા પણ અત્યારે તો આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે આપણને એ સુખ મિથ્યાભાસ લાગવા માંડ્યા સાચું સુખ તો નહીં પણ મિથ્યા સુખે નહીં પણ મિથિયાનો એક ભાસ લાગ્યો એટલે આ શું છે પ્રત્યાખ્યાની રીત બતાડે છે એ બધું જમવા બેઠા ને પછી યાદ આવે ચટણી જોઈએ ફલાણું જોઈએ તો કે એ યાદ આવ્યું અથવા કે આ મજા નથી આવતી એ મજા નથી આવતી એ અકડામણ થાય છે એ દોષ પાછલાના આધારે છે એ પેલું હોવું જોઈએ પેલું હોવું જોઈએ પેલું હોય તો મજા આવે તો એ ભવિષ્યનું કર્યું એટલે ભવિષ્યની માટે ઈચ્છા થાય છે અને ભૂતકાળના આધારે દોષો થાય છે તો કે દોષોના પ્રતિકોણ કરો અને ભવિષ્યમાં આવું જોઈતું નથી એવું પ્રત્યાખ્યાન લો અને પ્રત્યાખ્યાનને આપણે કહે ને કે એક સામાન્ય ભાવે આપણે કહે કે આ ભૂલ થઈ ગઈ માફી માંગુજ ભૂલ નહીં કરવાની શક્તિ આપણે આમાં પ્રત્યાખ્યાનની વિગત મળે છે કે આ વસ્તુ ન હોય મારી હું વસરાવી દઉં છું અજ્ઞાન દશામાં મેં આ બધી બોલાવી હતી મને ઈચ્છા હતી કે મને સરસ સીટ મળે ને મને વિશેષતા મળે મને સ્થાન મળે ને મારી વાહ બોલાય ને તો કે મેં આ બધી મોં કર્યા હતા હવે મારે કાંઈ જોઈતું નથી મેં અજ્ઞાન દશામાં આ સુખ માન્યું માનેલું મને મેળવવાની ઈચ્છા હતી હવે મારી ઈચ્છા નથી મારે કંઈ જોઈતું જ નથી એટલે આખું એક વિગત મળે છે ઘણી વખત આપણી પાસે શબ્દ ખૂટી પડે તો કે આવી રીતો દાદાની નોંધી રાખવી જોઈએ કે આ દાદા આ પ્રત્યાખ્યાનમાં એમની રીત આ છે કે આખું વિવરણ કરીને જે જે ભાવો થાય આવું જોઈએ આમ મજા આવશે આમ મજ કરીશું આવી રીતે મળવું જોઈએ મને બધા આમ કરવું જોઈએ તેમ કરવું એક એક ભાવને એના પ્રતિભાવોથી ઉડાડી દીધો કે આવું ના હોજો આવું પણ ના હોજો આવું પણ ના હોજો આવું પણ ના હોજો આવું પણ ના હોજો અને આ બધું દાદાને મેં સમર્પણ કર્યું છે શુદ્ધાત્મા અનુભવ સિવાય કંઈ જોઈતું નથી એટલે આ એક રીત આપણને મળે છે પ્રતિ પ્રત્યાખ્યાનની એવો અભિપ્રાયમાં કોઈ કોઈ જગ્યાએ વિગતવાર મળે છે મેં આવા અભિપ્રાય બાંધ્યા હતા આ ખોટા છે તમે ખરેખર એવા નથી તમે આવા છો તમને છતાં મેં ઊંધું ચિત્ર્યું એટલે શું વિગત આ જેમ જેમ આગળના જેમ જેમ આપણને ઘણા બધા ફેઝીસથી એક દોષ દેખાય તો એવા બધા દોષોને એના ઓપોઝિટ ભાવથી કે આવું ઈચ્છા કરી હતી તો કે આવું હવે નહીં કરવું એવા ઓપોઝિટ ભાવથી પ્રત્યાખ્યાન લઈને ચોખ્ખું કરવું તેમાં એક રીત મળે છે આપણને પછી હેડિંગ શોર્ટ પ્રતિક્રમણ આ અક્રમ વિજ્ઞાનનો હેતુ જ આખો શૂટ ઓન સાઇટ દેખો ત્યાંથી થાર પ્રતિક્રમણનો છે એના બેઝમેન્ટ પાયા ઉપર ઊભું રહ્યું છે ભૂલ કોઈની થતી જ નથી સામાન્ય આપણા નિમિત્તે જો કંઈ નુકસાન થાય તો દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી મુક્ત એવા તેના શુદ્ધાત્માને યાદ કરીને પ્રતિક્રમણ કરવું પ્રશ્ન કરતા પણ દર વખતે આખું લાંબુ બોલવું દાદાશ્રી ના એવું કશું નહીં શોર્ટમાં પતાવી દેવાનું સામાના શુદ્ધાત્માને હાજર કરી તેમને ફોન કરવો કે આ ભૂલ થઈ માફ કરો પ્રશ્ન કરતા પ્રતિક્રમણમાં પણ ગમે ત્યારે શૂટ ઓન સાઇટ કરીએ એટલે સ્થિરતાથી બેસવાની જરૂર નહીં દાદાશ્રી સ્થિરતાથી બેઠા ના હોય પણ પ્રતિક્રમણ કરે

વિગતવાર લો અને સામાન્ય હોય નાની મોટી ગયા કે કે ભૂલ થઈ સાધારણ ભૂલો હોય તો ત્યાં એમને એ આવી ભૂલ થઈ માફી ભૂલ નહીં કરવાની શક્તિ તો આટલું શોર્ટમાં પણ ચાલે પણ કોક જગાએ વિગતવારની વાત મૂકી છે દાદા પાછળ આવે છે એનો ફોડ ત્યાં વિગતવારની જરૂર છે ખૂબ ચીકણા હોય વેર બંધાઈ ગયું હોય અને આમાં આમાં કે ભૂલોમાં આપણે કે આમ ભૂલ પ્રતિક્રમણ કરતા કરતા અતિક્રમણ થઈ જતા એટલું બધું તેની માટે કષાયો હોય તો એવી જગ્યાએ પછી ખાસ વિગત એ કરો ને ભાવ ભાવધારી પલાણાના મન વચન કાયા યોગ કર્મ નો કર્મ તેમ નું જોવાનું કે આ બધા બધા આવરણોથી મહી જુદા એવા શુદ્ધાત્મા ત્યારે પેલું લિંક લિંકને બ્રેક વાગે છે અતિક્રમણોને લિંક તૂટે છે અને આવું લાખું વિગતવાર કરવાથી પેલું અતિક્રમણની લિંક તૂટીને તો પ્રતિક્રમણનું જોર વધે છે પછી એટલે આવું છે અમુક જગાએ લાંબુ કરવું જ જોઈએ અને ઘણું કરવું સામાન્ય નાના નાના પ્રસંગોમાં જણા સામાન્ય આવું શોર્ટમાં કરીએ તો ચાલે પછી હેડિંગ પછી ના ચીટકે પર ભવે પ્રશ્ન કરતા દિવસમાં કેટલા પ્રતિક્રમણ કરવાના દાદાશ્રી જેટલા દોષ કરો એટલા જ પ્રતિક્રમણ બધા આપણા જેવો છે શોર્ટ કરું હજુ કઈક ટૂંકો રસ્તો બતાવો ને કેસે આટલું બધું કરવાનું થોડુંક નાનું થયું કે કરવાનું કેસે દાદા એ પાકા છે જેટલા દોષ થયા એટલા જ કરવાના કે છે બધા નહીં કરવાના કે છે એટલે પેલો જણ હા ચાલો આપણે ઓછા દોષ કરીશું ઓછા પ્રતિકાર ઓછા નહિ શ્રીમદ રાજચંદ્ર શું કહે છે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય છે અનંત અનંત દોષો છે પણ આમાં કેવું છે કે આપણે મોટા જાડા જાડા દોષો ધોઈ ગયા ને એટલે મોક્ષ માર્ગ માટે સેફ સાઈડ પછી ના 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 તો પછી જાગૃતિથી ખરી પડશે આ મોટા મોટા દોષો જે વ્યક્તિની અથડામણો હોય એકબીજાને આટી પાડીને રોકી રાખે મોક્ષ માર્ગમાં એવા બધા ચોખા કરી નાખો આ કેટલું સરસ દાદા કે છે જેટલા થયા એટલા ધોવાના પછી પેજ નંબર થ્રી એટી સેવન સુટ ઓન સાહેબ જે દોષ થયો કે તરત શૂટ કરી દો દાદા ભગવાનનું નામ લઈને તરત જ શૂટ કરી દો શૂટ થઈ જશે પ્રતિક્રમણ તો ચા પીતાય કરાય નાતા નાતાય કરાય જ્યાં દેહ ધર્મ છે મનો ધર્મ છે બુદ્ધિ ધર્મ છે ત્યાં સ્થાનને જોવું પડે પણ આપણને આત્મધર્મ છે એટલે દેહ ધર્મનું બધું જોવાની જરૂર નહીં ગમે ત્યાં આપણે પ્રતિક્રમણ કરાય આ તો ભૂલ જડી દેખાઈ એટલે તે ઘડીએ પછી ચાલતા ચાલતા એ પ્રતિકોણ થઈ જાય છે પણ છતાંય આપણે આ સામાયિક વસ્તુ એવી છે ને કે સૂક્ષ્મતા ઊભી થાય છે આપણે બેસીએ છીએ સ્થિરતાથી તે વધારે સૂક્ષ્મતા ઊભી થાય જે દોષો આપણે કલ્પ્યા જ ના હોય કે આપણને આવા થયા છે પણ તે સામાયિકમાં પછી દેખાવા માંડે એટલે આ સામાયિકમાં હિતકારી છે પણ જે ઘણા બધા અથડામણ નાની મોટી ઘરમાં આમ દેખતાની સાથે થયું કે વાતચીત કરતા સાથે થયું તે ઓન ધ સ્પોટ પણ આમ હલતા ચાલતા ધોઈ શકાય અને કાલે આપણે વાત કરતા હતા એમાં પેલી વાત મને યાદ આવી આ દેહ ધર્મના સ્થાનકો માટે થાય આપણે જોઈએ રસ્તામાં વચ્ચે ફલાણી જાતનું મંદિર આ લોકો વચ્ચે ઠોકી દીધું કેસે એટલે આપણે શું મેં અકડામણ કરો છો એ તો બહુ થાય એ બધું ભૂસી નાખવું પડશે તમારે આ રસ્તે કાયમ રહેવું છે મોક્ષે જેવું છે હવે એ ગામમાં એ લોકો વધારો કરતા આપણે શું એ લોકો કાયમ રહેવું છે એટલે મુકામ કરે એ લોકો આપણે જતા રહેવું છે આપણે આપણે આ નદી નહીં નદી દરિયા મળવા જતી હોય તે વચ્ચે મને પથ્થરા આવે ખાડો આવે તો શું કરે ધીમેથી ભરાય ને પછી ધીમેથી ઓવરફ્લો તેને આગળ વધે પથ્થર મોટા આવે ને તો ધીમેથી વળાંક લઈને પાછું આગળ વધે વચ્ચે કેમ આવ્યો કશું શું માથાકોટ નહીં એ સરળ આપણે આડા આવડા પસાર થતા 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 મોક્ષ ને સિદ્ધ ક્ષેત્ર પહોંચી જવું છે આ ડખો કરાવનારું બને આમ તો પાર્કિંગમાં જોઈને કે આ વચ્ચે સાયકલ રાખી ભાઈ તારા ગાડીઓ જવાની હોય કે હવે આપણે શું કરવાનું કે ધીમેથી રસ્તા કાઢી નીકળી જાવ આપણે જતા રહેવું છે આ કાયમ રૂ મુકામ કરવું હોય ને એ લોકો રિપેરિંગ કર્યા જ કરે જો તમે વિચાર કરો આપણે ત્રણ મહિના પછી ઘર ખાલી કરવાનું હોય અને પછી મોટે બંગલે આપણે જતા રહેવાનું હોય અને ભાડા ની ખોલી હોય તે લીકેજ હોય થોડા પોપડા ઉકળી ગયા શું શું રિપેર કરાવીએ શું નહીં કહેશે આપણે જતા રહેવાનું કહેશે ત્રણ જ મહિના રહ્યા હવે પગારે ત્રણ મહિનાના પૈસા આપી દીધા છે હવે કાંઈ માતા ભાડું આપી દીધું હવે મહેનત નથી કરી આપણે ખોટા ખર્ચા શું કામ આપણે બંગલામાં રિપેરિંગ કરાવીશું જે હશે તે અહીં નથી કરવું જો કેટલા પાક્કા હોય છે લોકો તો જ્ઞાનીઓને આ ખબર પડે કે દાદા જો ને ભાડાની રૂમ રહેતા હતા

માર્ક વાપરવા હોય તો વાપરે મેં વાપર્યા નતા કે છે તો ચોક્કસ હતા એ કઈ વાપર્યું નતું એમણે પણ આ બધું આ તો ધીમે ધીમે આપણને ઓળખાશે આ બધું કેટલી આપણી વૃત્તિઓ ફેલાઈ ગયેલી હોય છે આ સંસારમાં હવે બધેથી પાછી શુદ્ધાત્મામાં લઈ આવવા માંગીએ છીએ પછી કરી કરીને કેટલી ભૂલ ભાંગી કેટલો મોક્ષ પાછા આવ્યો પ્રશ્ન જેટલી ભૂલો ભાંગી તેટલો મોક્ષ તરફ આગળ વધ્યો આપણે મોક્ષ પાસે આવ્યો અહીંયા ટ્રેન ટ્રેન આગળ જાય ને એટલે આપણે મુંબઈ પહોંચીએ અને અહીં ભૂલો ભાંગો ને એટલે આપણું આ ગાડી મોક્ષના સ્ટેશને પહોંચશે એવું નથી કે હવે ગાડી ઉપડી એટલે પહોંચવાની નહીં આ ભૂલો રોકે છે આપણને ભૂલ ખલાસ થઈ એટલે એક ડગલું આગળ ખસે બીજી ભૂલ ખલાસ થઈ એક ડગલું આગળ ખસે જેમ જેમ ભૂલ વગર ના થઈશું ને મોક્ષ સ્વરૂપ થઈ ગયા ભગવાન થઈને ઉભો રહેશે એટલે આ ભૂલો ઓછી થાય તો ગાડી આગળ હેડે એટલે એવું નથી કે આ ધક્કો સ્ટીમર ઉપડી એટલે પહોંચવાની પછી પ્રશ્ન કરતા એ ફાઇલો પાછી ચીટકે નહીં ને બીજા જન્મમાં દાદાશ્રી શું લેવા આપણે બીજા જન્મની શું લેવા અહીં ને અહીં પ્રતિક્રમણ એટલા કરી નાખીએ નવરા પડીએ કે એને માટે પ્રતિક્રમણ કર કર કરવા હા બહુ ચીકણી હોય ને એ લાગે કે આ તો ભારે છે તો વધારે પ્રતિક્રમણ કરીને પણ અહીં ને ઉકેલ લાવી નાખો ઘણા નથી કરતા કે હું અમે જાઉં છું મુંબઈ કાયમ માટે એટલે મહિના માટે લાઇન તારો કેટલું પૈ પૈસા બાકી છે ચાલો ઓછું ઉધાર પૂરું કર માંડવાડ કરીને ઉકેલ લાવી નાખે છે ને પેન્ડિંગ રાખે તો પછી મહિના પછી આવીશું પછી માથા કૂટ થાય એટલે પૂરું કરી નાખો ને કે છે પછી એટલે પ્રતિક્રમણ કરાય કરાય કરવા પડે ચાલો પ્રતિક્રમણ કરો આના કહીએ વ્યવહારમાં આપણાથી થાય એવું હોય ત્યારે પ્રતિક્રમણ કરો કહીએ એટલા ચંદુભાઈ પાસે પ્રતિકરણ કરાય કરાય કરો કે છે હવે આ દાદાની આ રીત બતાડે છે આવા કે કોઈ રીતે પ્રતિકરણ કરા કુટુંબના ઘરની વ્યક્તિઓના શા માટે કરવા જોઈએ કેવી રીતે કરવા જોઈએ કેટલા કરવા જોઈએ પોતે કેવી રીતે કર્યું હતું એ બધું વિગત હવે આવી હાથોથી આપણને ફોડ કોલા કરે છે પછી આગાઉ થઈ ગયું એ થઈ ગયું એને વાંધો નહીં એ તો એ તો એ ટ્રેલર હતું હવે આ ફિલ્મ જોઈએ છે આપણે એ ખાસ કર્યું હતું આપણે શું કામ તો કે ભાઈ ગયા વખતે છેલ્લા દિવસે પ્રતિકોણ શેનું કરવું તો થોડું સેમ્પલ બતાડ્યું તો ત્યારે થોડા થોડા ટુકડા વાંચ્યા હતા હવે આ તો ફિલ્મ આખી વાંચવાની હેડિંગ ઘરના કુટુંબીજનોના પ્રતિક્રમણો અને બીજું ઘરના માણસોના રોજ પ્રતિક્રમણ કરવા જોઈએ તારા મધર ફાધર ભાઈઓ બહેનો કુટુંબીઓ બધાનું રોજે પ્રતિક્રમણ કરવું પડે કારણ કે એની જોડે બહુ ચીકણી ફાઇલ હોય એટલે જો કુટુંબીઓ માટે એક કલાક પ્રતિક્રમણ કરો ને આપણા કુટુંબીઓને સંભાળીને બધા નજીકથી માંડીને દૂરના બધા એમના ભાઈઓ ભાઈઓ એમના કાકાઓ કાકાના દીકરાઓ ને એ બધા એક ફેમિલી કુટુંબ હોય ને તો બે ત્રણ ચાર પેઢી સુધીનું તે બધાને સંભાળીને દરેકનું એક કલાક પ્રતિક્રમણ થાય ને તો અહીં અંદર ભયંકર પાપો ભસ્મીભૂત થઈ જાય અને એ લોકો એ લોકોના મન ચોખ્ખા થઈ જાય આપણા તરફથી એટલે આપણા નજીકનાને બધાને સંભાળી સંભાળીને કરવું અને રાતે ઊંઘ ના આવતી હોય તે ઘડીએ આ ગોઠવી દીધું કે ચાલું આવું નથી પેજ નંબર થ્રી એટી એટ આવું નથી ગોઠવતા એવી એ ગોઠવણી એ ફિલ્મ ચાલુ થઈ તો તે બહુ આનંદ તે ઘડીએ તો આવે એ આનંદ માશે નહીં પ્રશ્ન કરતા હા ખરી વાત છે દાદાશ્રી કારણ કે પ્રતિક્રમણ જ્યારે કરે છે ને ત્યારે આત્માનો સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ હોય છે એટલે વચ્ચે કોઈની દખલ નથી હોતી પ્રતિક્રમણ કોણ કરે છે ચંદુભાઈ કરે કોના માટે કરે ત્યારે કહે આ કુટુંબીઓને સંભાળી સંભાળીને કરે આત્મા જોનારો એ જોયા જ કરે બીજી કશી દખલ છે જ નહીં એટલે બહુ શુદ્ધ ઉપયોગ રહે આજે રાત્રે પ્રતિક્રમણ કરજો બધાય યાદ રહેશે કે દાદા કહે છે આજે રાત્રે કરજો હો પછી ખૂટી પડે તો કાલે કરજો કહે છે આજે રાત્રે પ્રતિક્રમણ કરજો ને તમારા બધા કુટુંબીઓના ટાઈમ ખૂટી પડે તો કાલે રાતે કરજો પછી ખૂટી પડે તો પરમ પરમદાહે રાતે અને તે એટલે સુધી નહીં આપણે ગામમાં ઓળખતા હોય એ બધાને સંભાળીને પ્રતિક્રમણ કરવા જોઈએ ગામમાં કોઈને જરા આમ ધક્કો વાગ્યો હોય ને કોઈના ઉપર મારાથી રીસ ચડી હોય એ બધું ચોખ્ખું તો કરવું પડશે ને બધા કાગળિયા ચોખ્ખા કરવા પડશે પ્રશ્ન કરતા ઘણા વર્ષો પહેલાં થઈ ગયું હોય ને તે આપણને યાદ પણ ના આવતું હોય તો દાદાશ્રી યાદ ના આવે તેને તે તો રહી ગયું એમને એમ જ એ પછી સામાયિક કરવાનું એમાં યાદ આવશે પ્રશ્ન કરતા સામાયિકમાં યાદ આવે દાદાશ્રી હા કેટલાક ને તો પાંચ વર્ષ સુધીનું બધું યાદ આવે પાંચ વર્ષનો હતો ત્યારથી શું શું બન્યું બધું યાદ આવે પણ આમાં આ આ પહેલી વખત નાઇન્ટી ટુ કે નાઇન્ટી થ્રીમાં ચોપડી બની પહેલી વખત ત્યારે મેં આ વાત દાદાની મારી મેનૂતી સાંભળી આમ સાધારણ ખબર હતી કે આવું આવું કરવું છે પણ પછી ખ્યાલ બહાર રહી ગયેલું પછી એ જયારે પહેલી વખત થયું તો એકદમ સ્ટ્રાઈક થયું આ તો ના તો પ્રતિકણ કર્યા જ નથી કે થયેલું શું હું સત્સંગમાં ભાગ તો જતો રહું અને ઘરમાં પછી બધી નેગેટિવ વાતો થાય એટલે કુટુંબવાળા બધાને દાદા માટે કે મારી માટે કે બધા ઓળા ભાવ થઈ ગયા હતા કે આ બધા છોકરાને બગાડી નાખ્યો જિંદગી બગડી ગઈ ને આ પૈણવાનું નથી ને આ ખોટે રસ્તે ચડી ગયો ને જાત જાતનું બધું નેગેટિવ થઈ ગયું છે અને ફાધરે અકડાય ને ત્યારે બધું બોલવામાં બાકી ના રાખે લાંબુ લાંબુ બધાનું નેગેટિવ બોલી નાખે હવે એ પીરિયડ એટલે ક્યારથી સેવન્ટી વન થી કે સેવન્ટી વન થી ચાલુ થયેલું નાઇન્ટી વન સુધી તો ખ્યાલ જ નહીં નાઇન્ટી ટુમાં નાઇન્ટી ટુમાં ખબર પડી તો પછી પ્રતિકોણ ચાલુ થઈ ગયા એ ત્રણ ચાર વર્ષ જ્યારે નવરો પડું તો પ્રતિકોણ ત્રણ ચાર વર્ષ સુધી ચાલ્યું જશે પછી શું થયું કે ધીમે ધીમે રાજકોટ જાઉં તો કાકા આવે ને કાકાના છોકરાઓ આવે ને બીજે ગયા ને ત્રીજે ગયા ને બેંગ્લોર ગયા ને ફલાણે ગયા ને બધા જ્યાં જ્યાં બધા કલકત્તા ગયા જ્યાં જ્યાં ગયા ને આપડા કુટુંબીઓ બધા તું તો અમારા ગામ દિશ્રીજો તું તો મારો ભાણીઓ થવું ને ધન્ય થઈ ગયા સાત પેઢી તારી ને તું કોળમાં રતન પાક્યો ને હીરો પાક્યો બધા તો બોલ્યું તો કેટલા બધા લોકોને આમ ભેગા જ નહોતા થતા પેલા માસીન કાકા ફુવાન મો મામાન બધું અહીંયા કેટલા લોકો આવી ગયા છે જ્ઞાને લઈ ગયા ને હવે બધા દાદા દાદા કરતા થઈ ગયા આ પ્રતિક્રમણ કેટલું કામ કરે છે બધી વ્યક્તિઓનો નહીં તો ખ્યાલ જ નહોતો કે આ બધા અને પેલું મગજમાંથી નીકળી ગયું કારણ વસ્તી ગણે ગણે નહીં આપણે કુટુંબમાંથી ગયેલા છીએ એ લેવા દેવા રહી નથી દાદા દાદા કરતા હતા તો પછી આ પકડાયું કે આય ખોટું કે અને શું થાય ઘરમાં કુટુંબીઓની બીજી પેલી પણ વાતો થાય કુટુંબમાં હાધર કાકાને કાકા ને થયું હોય તો આપણે નવરા એ લોકો વાતો કરતા હોય ને તો આપણા મનમાં જે રેડાયા કરે કે આ તો આવો છે ને પેલો તો આવા છે એ બધા મેં પ્રતિકોણ કર્યા પછી મારા નિમિત્તે થયેલા એ બધા બધા કર્યા કર્યા પછી કુટુંબની કુટુંબેશ એક એક વ્યક્તિઓ પાંચ વર્ષ ચાલ્યો છે આ તોફાન પછી આજે કેટલું બધું કુટુંબ આવી ગયું અને હજુ ઘણા બધા કે છે હું ફલાણા તારીખે આવવાનો છું તને મળીશ તો ત્યાં જ છે ને હા આવજો મને મળવા ભલે આપણે તમે ભગવાનની ની ઓળખાણ કરાવી દઈશું પછી તમારો ભગવાન આધાર બની જાય પણ આ બધી આ પ્રતિકરણ બહુ હિતકારી થાય છે કે આખું કુટુંબના બધા જ જે દ્વેષ કે અભાવ કે અણગમો કે સંબંધ ઓછા થઈ ગયા કે કપાઈ ગયા હોય એ પાછા સજીવન થઈ પ્રેમ ભાવ વાળું થઈ જાય પછી એટલે આ પ્રતિકરણ કરવા જેવું છે હા આ બધું આપણું શું નિત્યક્રમમાં એક એડિશનલ વસ્તુ એક બપોરે રાત્રે ઊંઘ ના આવી બપોરે ઊંઘ ના આવી ચાલો જ્યાંથી અટક્યું યાદ આયા જ કરશે કે અહીંથી બાકી છે ફાધર છે મધર છે એક એક વ્યક્તિઓનું કુટુંબ ઘરની વ્યક્તિ લેવાની પછી કુટુંબની વ્યક્તિ લેવાની એ તો ધંધાની હોય ગામવાળા હોય સત્સંગવાળા હોય એવું એક ધંધો હોય તો એ ટોળું ભેગું થાય બીજો ધંધો તો એ ટોળું એક ઘરે રહેલા હોય તો એ ટોળું પછી બીજે ઘરે ગયા ત્યાં નવો આડોસ પાડોશ ભેગો થાય એવી રીતે આ બધા ધીમે 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 એક એક એરિયા પોકેટ લેતા 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 પ્રતિકોણ કરતા જઈશું તો આખા જીવનની બધી એટલે આ દાદાની કેવી અદ્ભુત શ્રોતખોળો છે જીવનની વ્યક્તિઓ સાથેના રાગ દ્વેષ પણ ધીમે ધીમે આપણે ધોઈ નાખીએ છીએ આપણા પોતાની પ્રકૃતિના દોષો અને વ્યક્તિઓ સાથેના રાગ દ્વેષો એ બધું ધીમે ધીમે ચોખ્ખું કરો હવે આપણે આખું વિજ્ઞાન દાદાએ ખુલ્લું કર્યું કે આવું જો ચોખ્ખું કરશો ને તમારો મોક્ષ કોઈ રોકી જ નહીં શકે અને એકાવતારી બની શકો કારણ કે નવરા બેઠા આપણે સંસારના મો છૂટ્યા સંસારની બધી ફાઇલો ઓછી થઈ તો નવરા બેઠા કરવું શું તો આ પ્રતિક્રમણ રસ્તો બતાડી દીધો કે આપણું મન ઓક્યુપાય રાખો ધીમે ધીમે પ્રકૃતિ બધી ચોખ્ખી થતી જશે દોષો ચોખ્ખા થશે વ્યક્તિઓના રાગ દેશના હિસાબ ચોખ્ખા થતા થશે અને આપણે મોક્ષ માટે મુક્ત થઈ જઈશું પછી હેડિંગ નિર્ગ્રંથ દશા ગ્રંથિયો છેદીને પ્રશ્ન કરતા આપણે બચપણમાં ભૂલ કરી છે જુવાનીમાં ભૂલ કરી છે કે પછી ભૂલ કરી છે એ બધું એક પછી એક દેખાય દાદાશ્રી હવે તે રોજ એક કલાક ટાઈમ મળે ત્યારે કરવું રોજ એક કલાક ટાઈમ કાઢીને કરો કે છે પછી પેજ નંબર થ્રી એટી નાઇન રોજ ટાઈમ મળે નહીં એટલે બે દાડામાં પણ એક સામાયિક કરવું એમાં વિષયોના દોષ જોવાના એક દાડો સામાયિકમાં હિંસાના દોષ જોવાના એ બધા દોષો જોવાનું સામાયિક આપણે ગોઠવવું અને તે આ દાદાની કૃપા છે કે સામાયિકમાં બધા જ દોષ દેખાય નાની ઉંમર સુધીનું બધું તમને દેખાશે અને દોષ દેખાયા એટલે ધોવાઈ જશે અને ધોવાઈ જાય છતાંય પાછી મોટામાં મોટી ગાંઠ પકડી રાખવી તેને તો રોજ સામાયિકમાં પોતે લાવવી એટલે આમ કરતાં કરતાં સામાયિક કરતા જાઓ એમ કરતાં કરતાં બધા આવરણો ખલાસ થઈને ઊભા રહેશે આત્માના સ્પષ્ટ એવિડન્સ સુધી પહોંચાડી દેશે આ કેટલી રીત છે અને દાદાનો આશીર્વાદ છે તમે જો આવી સામાયિકો કરશો નિયમિત દાદાના આશીર્વાદ છે કે તમને બધા પ્રકારના દોષ દેખાડશે જેટલા દેખાયા એટલા ગયા સમજો નવા પડ આવશે પછી પછી પ્રશ્ન કરતા એ મોટી ગાંઠ છે એમ કેવી રીતે ખબર પડે હવે આમાં આમાં વિવરણ કરતા કરતા જે ગાંઠ મોટી હોય એ શું છે જે કીધું હજારો અવતારથી એ અમુક જાતની ગાંઠો આવરણ ભારે આવી ગયા હોય મોહ ના હોય કપટના હોય લોભ ના હોય ના હોય અને એ ગાંઠ આખું જેમ જેમ પેલો એક કચરો કેવો હોય છૂટો પડેલો પડ્યો છે આ ધૂળ પડી છે બીજા આવરણ રૂપે લીલો ચશ્મો પીળો ચશ્મો હવે એ સ્વભાવ એવો થઈ ગયો પ્રકૃતિનો કે એનું એમાંથી જ વ્યવહાર ચાલ્યા કરે માની થયેલો હોય તો એનું વાણીમાં માન નીકળ્યા કરે વર્તનમાં માન નીકળે જેમ લીમડો હોય તો આખા આખો લીમડો સ્વભાવથી કડવો હોય પછી ડાળુ કોકના બારણાને વાગે અને કોકની બારીમાં પેસી જાય ને એ ડાળુ વધ્યું ને એ જુદો દોષ અને આ સ્વાભાવિક દોષ જુદો આખી એક આ સ્વાભાવિક દોષ ગાંઠ રૂપે હોય છે એ માનની ગાંઠ હોય લોભની ગાંઠ હોય પૈસાની વિષયની ગાંઠ હોય એ પછી એમાં ને એમાં વૃત્તિઓ વયા જ કરતી હોય નવરું બેઠું તરચી તેમાં જતું રહે ખોડી કાઢે ભોગવી લે બધું એટલે આવા દોષો એ એ ગાંઠ મોટી કહેવાય પછી અને એવી મોટી ગાંઠોને ઓળખી રાખવી જ જોઈએ અને ધીમે ધીમે એક દિવસમાં બધું પૂરું નહીં થાય આપણે ખ્યાલમાં હોય ને નવરા બેઠા એને પણ કહે છે ને રોજ એ મોટી ગાંઠવાળી વાતને શોધી કાઢવા કે આ દોષ કંઈ થયા છે આખા દાડામાં બે ચાર પડ ઉભા થયા હોય તો ધોવાના એમ કરતા કરતા ઓછું થતું જાય પછી એને એની માટે વિગત બતાડે છે કેવી રીતે મોટી ગાંઠને શોધી કાઢવી પાછી દાદાશ્રી મોટી ગાંઠ તો વારે ઘડીએ એના વિચાર આવે એ મોટી ગાંઠ આ બાજુ લીંબુ મૂક્યા હોય ને આ બાજુ સંતરા મૂક્યા હોય ને આ બાજુ ડુંગળી મૂકી હોય એ બધાની ગંધ આવે પણ જેની વધારે ગંધ આવે તે જાણવું કે આ માલ અહીં વધારે છે એટલે મહી આપણને ખબર પડે બહુ વિચાર આવે વિચાર પર વિચાર વિચાર ઉપર વિચાર આવે એટલે આપણે જાણીએ કે ઓહો આ માલ વધારે છે એટલે એની પછી નોંધ કરવી કે આ ફર્સ્ટ આ સેકન્ડ એવી કેટલી ગાંઠો છે એ જોઈ લેવી એ દાદા એક રસ્તો બતાડે છે આમાં છે પણ આમાં થોડીક વાત આવી છે મનની મનના પુસ્તકમાં છે આખો કે એક મહિનાનો ગ્રાફ કરવો કે આજે સૌથી વધારે વિચાર છે ના આયા પછી બીજા નંબરના ત્રીજા નંબરના ચોથા પાંચમાં એ પાંચ છ આઇટમ લિસ્ટમાં બનાવી રાખી પછી એવો એક મહિનાનો ગ્રાફ કરવો ત્યાં પછી ખબર પડશે કે એવો સૌથી મોટી માનની ગાંઠ છે પછી લોભની ગાંઠ છે પછી ત્રીજો નંબર વિષયની ગાંઠ છે પછી ખાવાની ગાંઠ છે એવું ચાર પાંચ જાતની ગાંઠો આપણને પ્રમાણ ખબર પડે કે સૌથી મોટી પછી નાની પછી એનાથી નાની અને આ મોટી ગાંઠ ઉપર ઘણો ખરો દોષનો જે વાણી વર્તન વિચારથી બીજાને અથડામણ થઈ જતી હોય દોષો થઈ જતા એની મોટી ગાંઠો વધારે નિમિત્ત હોય છે એના કારણે જ પેલો વ્યવહાર થયા જ કરતો હોય એ માનના ઘોડા ઉપર હોય ને તમથમ તો બધાને હલકા ગણે વાતે વાતે આમ કમાન છટકે શું છે એના માટે માથાકુટ કરો અરે તને કેમ આવું થાય તો કે પેલો અહંકાર ભારે હોય થોડોક આમ તો બધાને કચડ કચડ કરતો હોય બધાને ધક્કો મારી દેતો હોય દુઃખ આપી દેતો હોય લોભ્યો હોય ને તો આમ અકળામણ થાય નુકસાન કરે છે બગાડી નાખે છે ખોટું કરે છે હમ નથી ખોટા ખર્ચા ખોટા ખર્ચા સી જરૂર છે એટલે એ ગાંઠ જ આપણને આખો દાડો જેમ પીળા ચશ્મામાંથી પીળું જ દેખાયા કરે લીલા ચશ્માથી લીલું જ દેખાયા કરે એવી આ ગાંઠો જ આખો દાડો આપણો વ્યવહાર બનવાનું કારણ હોય છે અને એમાં કસાય થાય અકળામણ થાય બીજાને દુઃખ અપાયા કરતું હોય એનું મૂળ કારણ આ ગાંઠો હોય છે અને ગાંઠો આવી રીતે જડી શકે એનું ગ્રાફ કરવાથી અથવા તો એકાદ બે મહિનાનો સ્ટડી કરવાથી એ સૌથી મધરે વિચાર સૌથી બીજા નંબરના સેકન્ડ નંબર થર્ડ નંબરના અને એની પછી નોંધ કર્યા પછી એનો બીજો ઉપાય એ હોય છે ગાંઠો ઉગાડવાનો પેલા એમને એમ શક્તિ માંગ્યા કરો કે હે દાદા ભગવાન આ માનને લીધે કોઈ દુઃખ ના આપો એ શક્તિ આપો માનને ઓળખવાની શક્તિ આપો પછી ત્રીજું તો દાદાની ચોપડીમાં જુદા જુદા જગ્યાએ માનને સ્ટડી કરો કેવી જાતનું માન હોય છે સત્સંગમાં કંઈક આપણે પૂછી પૂછીને પણ થોડુંક ગાંઠને ઓળખી શકાય એટલે એમ કરતાં કરતાં આપણે એને બધા ફેઝિસથી ગાંઠને સ્ટડીમાં લઈએ ને પછી ગમે ત્યારે કચરો ઊભો થાય એટલે આપણને તરત ચડે કે આ સ્થળ ઉપરથી સૂક્ષ્મ આને પકડો કે આના દોષને લીધે આ ગાંઠના આધારે આ વ્યવહાર ઊભો થયો છે અને એમ કરતાં કરતાં આપણે નિર્ગ્રંથ સુધી પહોંચવું છે એવા ગાંઠો ઓગળી જાય ત્યાં સુધી આપણા બળ બળમકવો છે એની પાછળ પછી પછી રોજના ઉપયોગમાં લેવું એને એક ફેરો જુએ જાણે અને પ્રતિક્રમણ કરે એટલે એક પડ જાય એવા કોઈને પાંચસો પાંચસો પડ હોય કોઈને સો પડ હોય કોઈને બસો પડ હોય પણ બધું ખલાસ થઈ જાય હવે તો મોક્ષે જવાનું તે નિર્ગ્રંથ થઈને જવું પડે નિર્ગ્રંથ એટલે અંદરની ગ્રંથિ બધી ગઈ હવે બહારની ગ્રંથિઓ રહી બાહ્ય ગ્રંથિઓ અને એ પાછું આ ચંદુભાઈ ને રહી એટલે આ કેવું છે જુઓ એટલે પેલા જુદું જુઓ જુદું જાણો અને પાછું એની પર પ્રતિક્રમણ કરાવો તો એક પડ જશે એમ પડ ગ્રંથિઓ ધીમે ધીમે હવે આ બહુ મોટી ગાંઠ ને કે પાંચસો પડ ના હોય પાંચ પાંચ લાખ પડ સમજી જવાનું પછી પછી લાગપડ હોય આખું પચાસ પચીસ પચીસ વર્ષ ત્રીસ વર્ષ સુધી ચાલ્યા જ કરતું એ દોસ્તો એટલે કેટલાય અવતારો ધોઈ જ નથી એટલે એ પછી શું છે કે બંધ થઈ જાય પછી આપણને ખબર હોય કે તોય પણ પેલો અંકાર એમાં તનમાં આકાર થઈ જાય તો પછી એ ખલાસ થઈ જાય પછી મનમાં આયા કરે વાણીમાં નીકળી જાય વર્તનમાં આવી જાય અંદર જરાય ગમતું ના હોય તોય બન્યા કરશે એટલે કેટલા બધા ફેઝીસ એના થી એ દોસ્ત બન્યા કરતો હોય છે અને આપણે કેવું થાય છે હવે આ દાદા કે છે ને અંદરની ગાંઠ એટલે નિશ્ચયથી ક્રોધ માન માયા લોભ અહંકાર મમતા રાગ દ્વેષ કપટ મો બધું ધાર્યું કરવું બધું નિશ્ચયથી તૂટ્યું મૂળ હું બધી મન વચન કાયા કે ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા બની ગયો એટલે આપણામાં એ મૂળ એટલે નિશ્ચયથી ગ્રંથિઓ તૂટી ગઈ વ્યવહારથી ઊભી રહી છે વ્યવહારથી એટલે શું એ પરમાણુ સ્વરૂપે એ ભરેલા માલ સ્વરૂપે રહી છે ધીમે ધીમે એનો નિકાલ કરવાનો રહ્યો કે છે પછી પ્રશ્ન કરતા દાદા આપના અમેરિકા જતા પહેલા આપની હાજરીમાં એક વખત પ્રતિક્રમણ કરવાનું રાખીશું બધા દાદાશ્રી હા આપણે રાખીએ દાદા બોલાવીએ આમ તો દાદા હાજર જ છે તો કાલે સ્પેશિયલ કાલે સ્પેશિયલ પ્રતિક્રમણ કરવાનું ને તો આપણે દાદાને પ્રાર્થના કરીશું દાદા એવી શક્તિ આપો અને એવી જબરજસ્ત વિધિ કરો કે બધાના બધા પપડા તૂટી જાય અનંત અવતારના દોષો બધા બળીને ખલાસ થઈ જાય પણ દાદા કે છે સાંભળો દાદાશ્રી હા આજે સાંજે જ કળાવડાવી મારી હાજરીમાં જ કરીએ હું ત્યાં બેસીશ ને મારી હાજરીમાં બધાને કરવાનું દાદા કે મારી હાજરીમાં બધાએ કરવાનું પેજ નંબર થ્રી નાઇન્ટી ત્રણ મહાત્મા ભેગા થાય ને તમે હાજર થઈ જઈએ તો ત્રણ હજાર ભેગા થઈ ગયો દાદા હાજર થાય ને પછી આ પ્રતિક્રમણ તો એક ફેર કરાવેલું મારી હાજરીમાં જ કરાવેલું અને મેં જાતે કરાવેલું બહુ વર્ષો પહેલાંની વાત કરું છું અને તે વિષય સંબંધીનું જ કરાવેલું તે એ કરતાં કરતાં બધા ઊંડા ઉતરા ઉતરા તે હવે ઘેર જાય તોય બંધ ના થાય સૂતી વખતે બંધ ના થાય ખાતી વખતે બંધ ના થાય પછી અમારે જાતે બંધ કરાવવું પડ્યું એ બધાને તો તો ખાતી વખતે વખતે બંધ બંધ ના ના થાય થાય અને અને સૂતી ફસાયા હતા બધા નહીં હા એક એક વખત બન્યું બકરી કે કંઈક હોય છે એવો તહેવાર બે સાથે થઈ ગયા આ જબરજસ્ત નું આંદોલન કે નહીં કતલખાના બંધ કરાવી દઈશું આ બાજુ કઈ અમે આજે હલાલ કરીને કહીશું કે જે કે લોકો બે ની વચ્ચે ચાલ્યું હવે દાદા કે આપણે શું કરશું કે શું કરવાનું દાદા કે આપણે પ્રતિક્રમણ કરો પછી એ દિવસે દાદાએ સવારે ચાર થી છ કહેલું બધા ભાઈઓ બધા હતા તે વખતે તે ચાર થી છ માં દાદા કે તમે ચાર વાગે શરૂ કરજો અમે બધાની વિધિ કરીશું તે પચાસ સાહીઠ જણા કે જે હતા આપણા નિરુમાનગર માસિબા નગરે તે બધાનું પછી પ્રતિક્રમણ કરાવેલું અને એ દાડે દાદાએ હવે ચાર વાગે એમને ત્યાં વિધિ કરી હશે જેટલા બેઠેલા તો એટલું બધું ચાર થી છ બે કલાકમાં તો કેટલાય પ્રકારના દોષો કોઈ દા કલ્પ્યા ના હોય આપણી જિંદગી યાદે ના કરે તો એકદમ નાનપણથી બધાના તેમાં વિષય વિકારના દોષો આમાં એનું એનું વર્ણન છે ને આમાં પાછળ કેસેટમાં આવે છે એટલે સામાયિક સામાયિકની કે આ મિશ્ર ચેતનને દુઃખ આપ્યા હોય બધા યાદ કરીને દોજો અને એ એવું થયેલું ને તો બે બે ત્રણ ત્રણ દાડા સુધી બધાને આમ આમ કે ને મીથી આમ પેલું જેમ ઝરણા ફૂટે ને અંદરથી પાણી નહીં આ કુવો ઓલે છે બધું પાણી કાઢી નાખે ને તોય પાછું સાંજે પાછું ભરી ગયું એ કાબોચ્યું કેમ તો પેલું જરાન જેમ આયા જ કરે એમાં એક એક પ્રસંગો યાદ આયા જ કરે પછી દાદાને કોઈ વિધિ કરાવી પડે દાદા કે કૃપા કરો આ તો થાકી જવાય છે ખરેખર એવું બનેલું અને બધા આમ ના વિષયના દોષો બીજાને દુઃખ આપ્યાના દોષો બધા બહુ ઉભરાયેલા બધા દેખાવાના દાદાની કેવી શક્તિ વિધિઓ છે કે આ માણસોને બધા આવરણો તૂટીને એમને દેખાયા કરે અને આ જ લાગે આ કૃપાનો માર્ગ આને કહેવાય કે એમને કૃપાથી આપણા આવરણો તૂટતા જાય છે અને આ બધા દોષો દેખાતા જેટલા દેખાયા એટલા જતા રહે છે અને હળવા ફૂલ થઈ રહે ચોખ્ખા થઈ જઈએ છે હજી એની મેળે પ્રતિક્રમણ નિરંતર રાત દાડો ચાલ્યા જ કરે હવે પ્રતિક્રમણ કર્યા પછી બંધ કરો હવે બે કલાક થઈ ગયા એમ કહેવામાં આવે તોય પછી એની મેળે પ્રતિક્રમણ ચાલુ રહ્યા કરે બંધ કરવાનું કહે તોય બંધ ના થાય મશીનરી બધી ચાલુ થઈ ગઈ એટલે ચાલુ જ રહ્યા કરે પ્રશ્ન કરતા પ્રતિક્રમણમાં દાદા એવું કહે છે ને કે પાછલા દોષો એ બધા જે ઉભરો આવે તે ગમે તેટલું કરે તોય સમય નહીં એવું બધા ઉભરાયા જ કરે દાદાશ્રી હા એ બધું ઉભરાયા કરે એટલે આ કૃપાનો માર્ગ કહેવાય છે કે આ કૃપાથી એક એવું બધું કામ થાય છે કે એક વખત આમ આપણને આપણે તો આપણે કંઈ કર્યું જ નથી આપણે એવો સાથે કર્યો નથી પણ શું એવું બધી દાદાના આશીર્વાદ ઉતરે છે ને એમને બધા ઉભરાય છે દોષો ચોખ્ખા થઈ જાય છે એટલે આ કૃપા આખો દાદાની કેવી અદભુત છે વસ્તુ બધાને અનુભવ થાય છે કે આ બે જણા ને થયું બાવીસ જણા ના થયું નહીં દરેક લેવલ વાળાને અને જે અમારી પાસે તો કાગળો આવે છે ને કેવા કેવા હિંસક હોય આમ ગુંડાગીરી જેવા હોય કેટલાય જાતના દોષો ઓહો હો એ બધા દોષોમાંથી કોઈને કહ્યું નથી કે અને પર્સનલ મળ્યા નથી સત્સંગમાં સાંભળતા હોય છે જ્ઞાન લીધા પછી થોડા છ છ બાર મહિનામાં બધું લિસ્ટ લખીને લાવે છે કે આવી જાતની ભૂલો થઈ છે બધાને મારે છૂટી જવું છે મને બચાવો મને પ્રતિકોણ કરાવડાવો મને છોડાવો તો લાગે આ જ્ઞાન કેવું ક્રિયાકારી છે અહીંથી જ ક્રિયાકારી થઈને પોતાના તમામ દોષોમાંથી પાછા ફેરવે છે કેટલાય પ્રકારના દોષો જ્યાં અત્યાર સુધી રોક ફેર કરતા હોય ખુશી ખુશીથી ગુના કરવામાં જરાય બાકી રાખ્યું નથી શરમે નથી આવતી અને આ જ્ઞાનવિધિ થતાની સાથે આખો ફેરફાર થઈ જાય હૃદય પરિવર્તન થઈ જાય છે અને પોતે પાછો ફરતો ફરતો અને એવું પણ જોયું કે એ પછી જે વર્ણન કરે હવે આ એક જ બાબત રહી છે આ બીડી થોડી ચાલુ રહી છે બાકી બધું બંધ કરી દીધું હિંસા ને ને મારવું ને લચા લબાચા ને બધા કેટલું ચોખ્ખું કરી નાખે છે બોલો જાતે ને જાતે મહાત્માઓને કેટલું બળ મળે છે સૂક્ષ્મ દાદા કે નિરૂમાનો જબરજસ્ત આશીર્વાદ હોવો જોઈએ કે આ વગર માણસ ચોખ્ખો ના થાય પછી હેડિંગ પૂર્વભાવના દોષોનું પ્રતિક્રમણ પ્રશ્નકથા પ્રતિક્રમણ વિધિમાં પૂર્વભાવના દોષોની આલોચના કેવી રીતે કરી શકાય દાદાશ્રી પ્રતિક્રમણ વિધિ એટલે પૂર્વભાવના જે દોષ છે ને તે જ આ ભવમાં પ્રગટ થાય ત્યારે આલોચના કરવાની હોય છે આ ભવમાં જે પ્રગટ થાય છે એ પૂર્વભાવના દોષો છે દોષો પૂર્વભાવમાં થાય છે તે આયોજન રૂપે થાય છે અને ત્યાર પછી પ્રગટ થાય છે ત્યારે આપણને આપણને દેખાય દેખાય કે આ દોષ કરેલો હતો અહીં અનુભવમાં આવે એટલે ભવમાં જવાની જરૂર નથી ગયા ભવમાં જેમ ગઈકાલે બી નાખ્યા હોય આપણને ખબર પછી ઉગે એટલે ખબર પડે કે આ ધાણા નાખેલા મેથી નાખેલી બધું ઉગવા માંડે એટલે ખબર પડે તો આજે ઉગ્યું ને એ પહેલા આયોજન યોજના રૂપે હતું આભોમાં રૂપક રૂપે જે જે દોષો પરિણામ સ્વરૂપે આવે છે એની ઉપરથી આપણે સમજી શકાય કે આ કારણ આજનું એક પણ એવું કોઝ નથી કે આજે ઉગી નીકળતું હોય પૂર્વભવના જ કોઝિસ આ આભોમાં જન્મ્યો ત્યારથી મરતા સુધી ફળ આપ્યા કરશે અને જ્યારે આજના દોષો આપણે ધોઈને ચોખ્ખા કરીએ છીએ ત્યારે પૂર્વભવના બીજ બધા આજે ઉગેલા બધા બાળી જ નાખ્યા અને આજે જે પાછી યોજના રૂપે થયું હોય ત્યારે આપણે ભાવમાં પ્રતિક્રમણ છે અભિપ્રાય બદલી નાખીએ છીએ એટલે આજના પણ બીજ શેકી નાખીએ છીએ આવતા ભાવ માટે ચોખ્ખું ચટ થઈ જશે પછી પ્રશ્નકર્તા અમુક દોષો એવા ના હોય કે જે આ ભવને બાયપાસ કરીને આગલા ભવમાં જતા રહે કે વહેલા આવી જાય પેજ થ્રી નાઇન્ટી વન દાદાશ્રી ના ના એ એવા ના હોય કોઈ આંબો એવો હોય કે જે મોર આવ્યા સિવાય શાક પડેલી કેરીઓ તરત આપે પ્રશ્ન કરતા ના દાદાશ્રી તેવી રીતે પહેલાં આનો મોર આવે આ બધું વિધિપૂર્વક છે અવિધિપૂર્વક નથી ગપ્પુ નથી આ એટલે ગયા અવતારમાં મોર આવે અને આ અવતારમાં હાફુસ કેરી તૈયાર થાય ત્યાર પછી કડવું મીઠું ફળ આવે પ્રશ્ન કરતા ફળ એક ભાવ પછી મોડું ના આવે દાદાશ્રી ના એવું નહીં પ્રશ્ન કરતા આ જ ભાવમાં ફળ આવે બધા દાદાશ્રી આ ભવમાં આવી જવું પડે કારણ કે બીજા ભવનો શો વિશ્વાસ બીજા ભવમાં તો ગધેડામાં ગયો હોય અને મનુષ્યના કર્મો હોય એટલે મનુષ્યમાં જ ફળ આવી જાય બધા પણ તેથી જ છે ને એક અવતારી કેમ વિજ્ઞાન તો કે જો આ ભવમાં કોઝિસ ન પડવા દીધા તો મોક્ષે લઈ જઈ શકે એટલે આ ગયા ભવનો આ એન્ડ આવી જાય છે કર્મ બીજ ગયા ભાવમાં નાખાયા એ કર્મ ફળ રૂપે ઘણું કરીને આ ભાવમાં એન્ડ આવી જાય અને આ જે બીજ પડ્યા તો આપણે જે અમુક રહી જાય છે તો કે એનું એક કેરી ફોરવર્ડ થવું એટલે શું કે નવું નથી આ ભાગમાં થોડું ધોવાયું ને થોડું રહી ગયું છે તો પાછું દેખાશે પણ છેવટે કોઝિસ જેના ખલાસ થાય છે એ એને પછી મોક્ષે જવામાં કોઈ વિઘ્ન નહીં આવી શકે કેમ તો કે પાછલું બધું આ ભાવમાં આવી ગયું નવો એને ધંધો માંડ્યો જ નથી જૂનું બધું વેપાર ક્લિયર કરી નાખ્યો નવ ખરીદી કરી નથી નવો માલ ખરીદી નથી કોઈનો ઓર્ડર આપ્યો નથી પછી એની દુકાન તો એક બે ત્રણ ચાર વખતમાં અવસારમાં પૂરું થઈ જાય પછી નવું બંધ કરી દીધું એ જ મોટી કિંમત પછી હેડિંગ કાઢો દરરોજ એક કલાક દાદાશ્રી તમે તમારા મોટા ભાઈનું પ્રતિક્રમણ કરેલું પ્રશ્ન કરતા એવું કંઈ પ્રતિક્રમણ નથી કર્યું દાદાશ્રી એ બધા પ્રતિક્રમણ કરવા પડે હમ આપણે યાદ કરજો કોનું કોનું રહી ગયું છે એક લિસ્ટ બનાવવાનું કુટુંબ વાળા નામ લગ્ન ના દિવસો હોય છે ને તો માજી પાસે લિસ્ટ જ હોય બાપા પાસે મેં જોયેલું આખી નોટબુક કાઢે પેલી જૂની બધા નામ લખેલા ઢીકણા પછી એમાં પછી યાદ કરી દો આપડે એવું કઈક લિસ્ટ ટેલિફોન ડાયરી આપડી લઈ ગઈ એમાં બધા ઓળ ઓળખાણવાળા ઓળખાણ વાળા પારખાણ વાળા બધા નામ હોય પ્રતિક્રમણ કરી ચાલુ કરી દેવા મે પછી ત્યારે ભેગા થયેલા હોય તો છૂટે આ પ્રતિક્રમણ કરતી વખતે જે આનંદ થાય તે ખરેખર અર્થ થાય પહેલું તમારા ઘરના માણસો જોડે પછી કુટુંબીઓ જોડે પછી આપ બેઉની સરખામણી કરતા જાઓ રોજ બપોરે જે આરામ કરો ને તે વખતે કરતા જાઓ એક એક માણસને પેલા ઘરના છોકરા બોકરા બધું છોકરાની વહુ પછી જુઓ આનંદ આવી રીતે પ્રતિક્રમણ કરો એક કલાકનો પ્રયોગ રાખવો એ ઘડીએ આનંદ તો જોજો સંભાળી સંભાળીને નાનું છોકરું હોવું દેખાય ખૂબ આનંદ પ્રગટ થઈ શકે છે આ બધા પ્રસંગો આ બધું વર્ણન કરતા કરતા દાદા દેખાતું હશે ભાઈ આ છોકરા છોકરાની વહુ આપણે જેટલું મોટું કુટુંબ હોય ને એટલું લિસ્ટ બનાવી રાખવું પછી ધીમે ધીમે કરવું અને કુટુંબમાં આવું બધું રાગદેશના એને અભિપ્રાયો સાંભળ્યા હોય વાત જોયું હોય વાતો આવી હોય એમાં કંઈક ને કંઈક ઊંધું ચિતરાઈ જ ગયું હોય એ ઘણું ખરું આવું એક બે બે ચાર જો એવા મોટા મોટા પ્રતિકોણ થશે ને ઘણું બધું ભૂસાઈ ને થઈ જશે પછી પેજ નંબર થ્રી નાઇન્ટી ટુ આપણું આ જ્ઞાન તો જુઓ આપણું જ્ઞાન કેટલું બધું ક્રિયાકારી છે આમ યાદ ના આવે પણ આમ પ્રતિક્રમણ કરવા બેઠા તો ઘરના છોકરા વોકરા બધુંય દેખાય પ્રશ્ન કરતા દાદા જો આપે ટકોર કરી હોય કોઈ બાબતમાં કે પ્રતિક્રમણ રોજ કરવા પછી એક દિવસ ના થાય ઓછા થાય એટલે જે આપણે ટાઈમ કાઢતા હોઈએ એની પાછળ એ ઓછા થાય તો હવે ખૂંચે છે પહેલાં તો એમ કે કર્યા હવે પ્રતિક્રમણ એવું થતું હતું ના દાદા ની સહેજ ટકોરથી એને મેચન બળ વાળા શબ્દો કે એને ક્રિયાકારી થઈને ઉગી નીકળે છે પેલા તો કઈ ના દાદા એ મને એક વાત કહ્યું આખી જિંદગી ચાલુ થઈ ગયું આવું ના કરજે હા આટલું કરજે તો ચાલુ થઈ જાય એને આ કેવું કૃપા એટલે કૃપાનો માર્ગ કે પ્રત્યક્ષ ની મહત્વતા અને કૃપાનો માર્ગ કહીએ છે ને તો એક સહેજ ટકોરમાં માં તો આખી જિંદગીનો ફેરફાર થઈ જાય નિરૂમાથી પણ કેટલાય લોકોને અનુભવ છે નિરુમા એક શબ્દ કયો હોય ને આખી જિંદગી ફેરફાર થઈ જાય એ છૂટી જાય ઘણા ખરા એ દોષો છૂટી જાય અથવા તો જાગૃતિ ચાલુ થઈ જાય દોષ માટે પછી દાદાશ્રી ખૂંચે એટલે જાણવું કે આપણે આ બાજુ ગયા હવે આ બાજુ આપણું વોટિંગ કર્યું પ્રશ્ન કરતા એ પ્રતિક્રમણનું બહુ સારું થઈ ગયું દાદા દાદાશ્રી પ્રતિક્રમણ તો કામ કાઢી નાખે આજે રાત્રે પહેલાં નજીકના જે બધા હોય ને ફાધર મધરથી માંડીને શરૂઆત કરવાની તે ભાઈ બહેન કાકા કાકી મામા મામી બધા લઈને ઠેઠ નાનામાં નાના છોકરા સુધી બધાનું પ્રતિક્રમણ તું કરી લેજે ઘરના છે એટલા સુધીનું કરી લેજે પછી કાલે વિસ્તાર વધારવાનું પાછું રોજ વિસ્તાર વધારવાનો પછી ઓળખાણવાળા માસ્તર બધા આવી જાય પછી તારી જોડેના કોલેજનો એનું પ્રતિક્રમણ કરવાનું બધાની સાથે ચોખ્ખું કરવાનું માનસિક સંબંધ ચોખ્ખો કરવાનો જે કર્મો બંધાઈ ગયેલા હશે તે પછી જોઈ લેવાશે પ્રતિક્રમણ કરો છો કોઈ દાડો કોઈના અત્યાર સુધી આ બધા શેઠિયાઓ બેઠિયાઓ બધા ઓળખાણ થયેલા ને તે આપણા નિમિત્તે કોઈને દુઃખ થયું હોય તેનું પ્રતિક્રમણ કરવું પડે પહેલાં દ્વેષ જ્યાં કરેલા હોય ત્યાં પ્રતિક્રમણ કરવા પડશે ને અને એ ચોખ્ખું કરવામાં જે આનંદ આવે છે એના જેવો કોઈ આનંદ જ નથી બીજો થઈ ગયા એ તો અજ્ઞાનતામાં થયા પણ હવે જ્ઞાન થયા પછી આપણે એને ધોઈએ નહીં એ કપડાં પેટીમાં મૂકી રાખીએ તો પેજ નંબર થ્રી નાઇન્ટી થ્રી તમે તો બહુ મો પેટીમાં મૂકી રાખ્યા નહીં જોજો ને મય ડાક પડેલા હશે પછી ફ્રેન્ડ સર્કલ મિત્ર વર્તુળ પકડવું પછી બીજું સર્કલ પકડવું કામ તો બહુ બહુ હોય છે આવી ગોઠવણી મૂકી દઈએ કે અમુક જગ્યાએ આ રહી ગયું આટલું અમુક જગ્યાએ આ બાકી રહી ગયું એના પ્રતિક્રમણ કર્યા કરીએ હા નહીં તો મનને શું કામ આપવાનું આ પ્રતિક્રમણ કરે એ સંસાર સંબંધ હેતુ માટે નથી સંસાર સંબંધના હેતુ માટે તો વેપારીઓ છે તે પછી મનને ચલાવડાવે કે આવતી સાલ આમ કરીશું પછી ત્યાં ગોડાઉન બાંધીશું પછી એ કરીશું એમાં બે ચાર કલાક કાઢે હા વેપારીઓ આવું કરતા હોય અને બેનો નહીં કે આ વખતે છે ને અમદાવાદ જઈએ છીએ ને તો સીજી રોડ પરથી આપણે પેલું લઈ આવીશું પછી એ જ યોજના કરે આખી ઘણા મુંબઈ જવાનું હોય મુંબઈનું પ્લાનિંગમાં કરે કે ત્યાં આપણે વાલ્કેશ્વર જઈશું ભીંડી એટલે ભુલેશ્વર જઈશું બધી જાત જાતની બધી જગા આપણે હવે આપણે આ કરવાનું આપડા મનને ખોરાક કયો આપવાનો કયું બાકી રહી ગયું કયું દોસ્ત રહી ગયો કયા પ્રતિકોણ રહી ગયા એને કામે ચડાવી દેવાનું મનને અને હેતુ શું છે તો કે સંસારમાંથી છૂટવાનો હેતુ છે જબરજસ્ત કલ્યાણ થઈ જશે આ ગોઠ્યા ને એ કલાક તો સંસાર જગત વિસ્મૃત થયું અને જગતની વિસ્મૃતિ અને આત્માની સ્મૃતિ સતની સ્મૃતિ એની માટે આ એવું બની ના શકે બોલો શ્રીમદ રાજચંદ્ર કહે છે કે આટલું જો બન્યું ને તો ધન્ય થઈ ગયા કહેવાય તો કે આપણા એમને બની જાય છે બે કલાક આ પ્રતિકોણ કરવામાં સંસાર વિસ્મૃત હોય છે દોષો ધોવાય અને આત્માના પુરુષાર્થ માટે મોક્ષના હેતુ માટે એટલે કલ્યાણ કરી નાખે આપવા તો પછી હેડિંગ અમે આમ કરેલું નિવારણ વિશ્વથી આ દાદા પોતાનું જ બતાડે છે કે અમે કેવી રીતે કર્યું કે છે ચંદુભાઈ માં જે જે દોષો હોય તે બધા દેખાય જો દોષો ના દેખાતા હોય તો આ જ્ઞાન કામનું શું એટલે કૃપાળુ દેવે શું કહ્યું હતું હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા દીઠા નહીં નિજ દોષ તો કરીએ કોણ ઉપાય તે પોતાના દોષ દેખાય દોષ છે તેનો વાંધો નથી તે કોઈનામાં પચીસ હોય તે કોઈનામાં સો હોય અમારામાં બે હોય એની કંઈ કિંમત નથી ઉપયોગ જ ઉપયોગ જ રાખવાનો ઉપયોગ રાખ્યો એટલે દોષ દેખાયા જ કરે બીજું કશું કરવાનું નથી ચંદુભાઈને તમારે એટલું કહેવું પડે કે પ્રતિક્રમણ કર્યા કરો તમારા ઘરના બધા જ માણસો જોડે તમારે કઈ ને કઈ પેલા દુઃખ થયેલું હોય તેના તમારે પ્રતિક્રમણ કરવાના પેલું સ્ટેપ આ લેવાનું કે કઈ ને કઈ દુઃખ અપાયું હોય તે વિગતવાર શોધી 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 પ્રતિક્રમણ કરવાના પેલું સ્ટેપ અને પછી છેઠ છેલ્લે શું કરવાનું પછી આટલું કહેવાનું સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે રાગ દ્વેષ વિષય કસાય દોષ કર્યા હોય તેની ક્ષમા માગું છું પછી છેવટે આટલું પૂરું કરવાનું સીલ મારીને દાટો માર દેવાનો પેલા જેટલું સાફ થાય એટલું સાફ કરો ખોદી ખોદીને વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ પછી રહી ગયેલા ને સામાન્ય ભાવે પછી આ ભાવ પૂર્વ ભાવ સંખ્યાત ભવ અસંખ્યાત ભાવ રાગ દ્વેષ વિષય કસાય અજ્ઞાનથી થી મોતી બધાની માફી માંગુ છું મને માફ કરો હવે કોઈ અવતારમાં ભેગા ના થજો મને મુક્ત કરો તમે મુક્ત થાવ બધું જેટલું ભાવે બધી ભાવના કરીને પછી દાટો માર દેવાનો પછી બીજી વ્યક્તિઓ પછી એવું રોજ એક એક માણસનું આવું ઘરના દરેક માણસને લઈ લઈને કરવું પછી આજુબાજુના આડોશી પાડોશી બધાને લઈને ઉપ ઉપયોગ મૂકી આ કાર્ય કરવું જોઈએ આ કર્યા કરવું જોઈએ પછી તમે ત્યાર પછી આ પેજ નંબર થ્રી નાઇન્ટી ફોર બોજો હલકો થઈ જશે એમને એમ હલકો થાય નહીં અમે આખા જગત જોડે આવી રીતે નિવારણ કરેલું પહેલું આવું નિવારણ કરેલું ત્યારે તો આ છૂટકો થયો જ્યાં સુધી અમારો દોષ તમારા મનમાં છે ત્યાં સુધી મને જમ્પ ના વળવા દે એટલે અમે જ્યારે આવું પ્રતિક્રમણ કરીએ ત્યારે ત્યાં આગળ ભૂસાઈ જાય એટલે આલોચના મારી રૂબરૂમાં નહીં કરવાની પણ તમે સુધાત્મા છો તે વખતે તમારા સુધાત્માની રૂબરૂમાં ચંદુભાઈ આલોચના કરે ચંદુભાઈને કહીએ આલોચના કરી લો પછી પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કલા કલાક ઘરના દરેક માણસના જેથી જોડે સંબંધ હોય જેની જોડે સંબંધ હોય તેના કરવા પડે એટલે આ એક રીત સરસ આપણે આ જુદી જુદી વાતો કલેક્શન છે પણ દાદાએ જુદા જુદા જગાએ જુદી જુદા લોકોને કહેલું હોય પણ આપણે ધીમે ધીમે આનું લિસ્ટ બનાવીએ ને તો એ પણ આપણને સમજાય કે કેવી રીતે કઈ વ્યક્તિઓના કરવાના પ્રતિક્રમણો અને ધીમે ધીમે આ આ બધા આપણે વાતો સમજીએ છીએ બોજામાં આવવું નથી અને રોજ પછી કહે ને કે ટાઈમ ના મળે તો ખેંચાઈ ખેંચીને રાત્રે પછી બે વાગે બેસીને ત્રણ વાગ્યા સુધી કરો એવું કરવું નથી આ સાધારણ સરપ્લસ ટાઈમ જે જે આપણો વ્યર્થ જઈ રહ્યો હતો છાપા ને ટીવી ને ગપ્પા ને આમ થા આગા પાછા ને આળસ ને પડી રહીએ ને પથારીમાં ને સુઈ ને તો કે સરપ્લસ ટાઈમમાં આ સદુપયોગ કરી નાખો ધીમે 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 શરૂઆત કરશું તો ઘણી બધી પ્રગતિનો આપણને કહે ને કે આના આ આ દોષો ધોવાથી સૌથી મોટું શું થાય છે જ્યાં કોઈ પણ જાતનું સુખ નહીં હોવાથી આ વિષયના ખાડામાં પડતા હોય છે પછી આ કષાયોની અકડામણ બધી થઈ જતી હોય છે અને આ પ્રતિકોણથી અંદરનું સુખ અંદરનો આનંદ અંદરની મુક્તતા અનુભવાશે તેમ તે વિષયના લોચા લબાચા છૂટતા જશે કસાયના કકડાટે છૂટતા જશે આમ જેમ બળતો માણસ બીજાને દજાડે વગર રહી ના શકે અને પોતાના આનંદમાં પોતાના સુખમાં આ વધારો થવાથી પછી બહારના ડખા બધા કેટલાય પ્રકારના છૂટી જશે એમને ફેરફાર થઈ જશે એટલે આ પ્રયોગ સમજી રાખવા જેવો છે અને ધીમે ધીમે સરપ્લસ ગોઠવવું આપણે બહુ જોર મારીને કે કે ખેંચીને બગાડીને એવું બધું નથી કરવા માંગતા આપણે આપણે થોડા પ્રશ્નો લઈએ ચાલો આપણે આગળ વાત લે બચ્ચું ટોપિકા તમારો પ્રશ્ન છે એ સજીવન પ્રતિકોણ મૃત પ્રતિકમણ અને પ્રતિકમણ આત્મા વિશે સમજાવશો સજીવન એટલે જીવંત પ્રતિકમણ જેમ ઇફેક્ટિવ પ્રતિકોણ કહીએ ને કે આ જીવતા પ્રતિકમણ છે એટલે કઈ રીતે એને બે ત્રણ જો વિભાજન પાડીએ તો પહેલું કે આજે તમે શુદ્ધાત્મા પદમાં બેસીને એટલે જાગતો આજે ચંદુભાઈ ડિસ્ચાર્જ છે ચંદુભાઈની સીટ પર રહીને કરો છો ને એ જુદું થાય છે ને તમે શુદ્ધાત્માની સીટ પર આવીને પછી કરાવો છો એટલે જીવતું જાગતું થયું પેલો શું મિકેનિકલ એ દેહાધ્યાસમાં રહીને કરતા હતા અને આ દેહાધ્યાસમાંથી આત્મભાવમાં આવીને કરીએ છીએ એ પહેલા લેવલ નું જીવતું કહેવાય બીજું જે દોષ થયો તે દોષની માફી માંગે છે પ્રગટ આત્મા પાસે અંદરવાળા આપણી શુદ્ધાત્મા પદમાં રહીને કરાવીએ છીએ એટલે એ રીતે પણ જીવતું કહેવાય ત્રીજું તો કે ક્રિયા પ્રતિક્રમણો એટલે દેહાદ્યાસમાં રહીને અને મિકેનિકલ વાંચી નાખવું અને આ જે દોષ થયો જે જીવો પ્રત્યે દોષ થયો તે જીવોને સંભાળીને એની માફી માગી એટલે લાઈવ પ્રતિકોણ થાય છે અને પેલું ખાણો ખોદ્યું હોય એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય તો ખરેખર જેની સાથે લેવા દેવાય નથી થયું એને યાદગારી કરી માફી માગ્યા ખરે ત્યારે અહીંયા એક્ઝેક્ટ આ વ્યક્તિઓ એટલે આપણે શું છે કે એ બધા પ્રતિકોણ ખોટા નથી પણ પછી ઠેઠ પીએચડી લેવલે પહોંચ્યા પછી રહ્યા છે આ માટે આ તો આપણે બિગિનિંગમાં ભાઈ અમારા વાઈફ જોડે ક્રોધ થયો છોકરા જોડે આમ થયું ધણી જોડે આમ થયું સમજાય ને એટલે એ જીવ અને એનું પાછું જીવંત કેમ કીધું તો કે બીજે દાડે આપણું ઓછું થાય છે ફેરફાર થાય છે અને છ મહિના ધમધમાઈને પ્રતિકરણ કરીએ તો કેટલાય આખી જિંદગીની આટી ઉકલીને પ્રેમથી થઈ જાય છે વ્યવહાર પાછો એટલે જીવન પ્રતિકોણ કહેવાય ડેડ મૃત પ્રતિકરણ એટલે ઇફેક્ટિવ નથી બહુ અથવા તો ક્રિયા છે ફક્ત ક્રિયા કરીએ છીએ અથવા તો આપણે ને પાંચસો એક નો સાબુ લાવવો જોઈએ પછી પાણીને કપડાને પાણીમાં પલાળવા જોઈએ પછી સાબુ ઘસવો જોઈએ બ્રશ મારવો જોઈએ ને પછી નીચો ચોખ્ખા પાણીથી ધોઈને નીચોવીને પછી કપડાં સૂકવીને ઇસ્ત્રી કરીને ફેરવા જોઈએ એ બોલ બોલ કરીએ તો ચોખ્ખા થાય કપડા એવા બોલ ક્રિયા એટલે શું બોલવું એક જાતનું એટલે એને રીત મળી પછી સાબુ મળશે પાણી મળશે એ મેલ ઓળખશે ધોશે તો ચોખ્ખો થશે એ સ્ત્રી પાછી જોઈએ ચોખ્ખું કરવા ત્યારે આપણે તો અહીંયા સીધું ભાવથી જ પોતાના દોષો ઓળખીએ દોષના કરનારાને ઓળખ્યો નિમિત્ત નિર્દોષ જોયું એટલે ચોખ્ખું થાય છે પ્રતિક્રમણ આત્મા એટલે શું કે પોતે પ્રતિક્રમણ કરતા કરનારો થયો જે પેલો લોકો તપ ત્યાં પેલા ધણી નથી થતા વાઇફ એ હંકાર ધણી થયો તો એ ધણી થયો કેવાય હું અહીંયા પ્રતિક્રમણ કરનારો થઈ જાય છે

આત્મામાં દેહમાં આત્મબુદ્ધિ દેહ દેહ તે હું છું એવું માનું એના દેહમાં આત્મબુદ્ધિ હું પણ આનો આરોપ સેમા કરું એના બુદ્ધિ તે સુખ બુદ્ધિ એટલે શું તો કે ભાઈ જલેબીમાં સુખ છે એટલે સુખ બુદ્ધિ ઉત્પન્ન થઈ ગયા અને કહે છે બટાકાવાળા મને તીખા મને ફાવે નહીં એટલે એમાં દુઃખ બુદ્ધિ એટલે આમાં આરોપણ કરીને પછી દુઃખ લાગે છે દુઃખ બુદ્ધિ કહેવાય આરોપણ કરીને સુખ લાગે સુખ બુદ્ધિ એટલે ઇન્દ્રિયમાં ઇન્દ્રિય સુખોમાં સુખ બુદ્ધિ અહંકારે નક્કી કર્યું છે કે આમાંથી મને મજા આવશે એવું કહેવા માંગે છે સમજાયું ને